ને મિત્રો મજામાં. મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્યની સફળતા માટે તમારે કંઈક ને કંઈક તો મથવું જ પડે, અને જો મથો તો તમને પરિણામ મળે મળે અને મળે જ. મિત્રો આપણે એ પણ જાણીએ છીએ, વૃક્ષ છે ને, વૃક્ષ એ પણ આપણને ફળ આપે છે. તો ફળ જ્યારે આવે છે ત્યારે ડાળ ઝૂકેલી હોય છે, અને એ ઝૂકવું, એ નમ્રતા, એ પણ ગુણ છે. તો મિત્રો આ વાત જે જ્ઞાન સાથે પણ લાગુ પડે છે કે જેમ જેમ તમને જ્ઞાન મળતું જશે એમ તમે નમ્ર પણ થતા જશો. જેમ કહેવાય ને કે ઓછું જ્ઞાન હોય, અધૂરો ઘડો હોય તો વધુ છલકાય, પણ જો તમારી પાસે જ્ઞાન આવતું જશે તો તમે વધુ સમૃદ્ધ થતા જશો અને નમ્રતા પણ તમારામાં આવતી જશે. તો મિત્રો આપણામાં આ ગુણ સતત વધે એવો આપણે સતત પ્રયાસ કરતા રહીએ છીએ. પણ એટલી વાત તો ખરી છે કે ફળનો જો તમારે સ્વાદ લેવો હોય તો એ નમેલી ડાળમાંથી ફળને તોડવું તો તમારે જ પડશે. અને એટલે જ આપણે જ્ઞાન લેવા માટે નમ્રતાથી ચારેય દિશામાં નજર દોડાવશું, અને જ્યાં પણ જે રીતે જ્ઞાન મળે એ આપણે લેતા જશું. તો મિત્રો આ આપણો જે પ્રયાસ છે એ પ્રયાસની અંદર બધા જોડાય એવું સતત આપણે જોતા રહેશું. તો મિત્રો આજના વલોણામાં કે દરેકને મળતો હોય છે ઢાળ, દોડવું તો તમારે જ પડશે. મિત્રો ઢાળ મળવો મતલબ સુવિધા, તક આજુબાજુ છે જ, વિખરાયેલી છે. યસ, તમારે શોધવાનું છે ક્યાં દોડવું છે, કેટલું દોડવું છે, કેવી રીતે દોડવું છે. તો દરેકને મળતો હોય છે ઢાળ, દોડવું તો તમારે જ પડશે. ફળો આપવા જ ઝૂકે છે ડાળ, તોડવું તો તમારે જ પડશે. જી હા મિત્રો, ફળ જોઈતું હોય તો એ જ્ઞાન છે, જ્ઞાનરૂપી ફળ છે, એ તમે તોડી શકો છો, આસપાસ પથરાયેલું છે. તો મિત્રો આ મળેલા ઢાળનો ઉપયોગ કરો, દોડો, જેટલું દોડાય એટલું દોડો, કારણ કે હરીફાઈ છે અને આટલા બધા લોકો છે, તો એની વચ્ચે હવે આપણે પણ છીએ, આપણા પરિવારના મિત્રો પણ છે, અને એટલે જ સફળતા બહુ હાથવેતમાં છે. તો મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ.